નજર કરીશું અને મહત્વપૂર્ણ ખબરો પર. દિલ્હીથી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકનું આયોજન જે આજે કરવામાં આવ્યું છે તે અત્યારે ચાલી રહી છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન ભવન ખાતે ખેડૂતના 40 પ્રતિનિધિઓ સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત છે. કેન્દ્ર સરકાર સાથે ચોથા તબક્કાની આ ચર્ચા ચાલી રહી છે. આજે આશા છે કે કોઈ પણ રીતે નિષ્કર્ષ આ બેઠકમાં આવી જાય. સંવાદદાતા અનુપ ગુપ્તા અત્યારે આપણી સાથે જોડાયેલા છે. અનુપ, એ બતાઈએ કે આજ ચોથી બાર હૈ કે ફિર સે બેઠક હોને જા રહી હૈ ઓર ઇતને દિનો સે યે જો કશ્મકશ ચલતી આ રહી હૈ, આખિર આજ કોઈ આસાર હૈ કે કોઈ સોલ્યુશન યહાં પે નિકલ પાએ? અનુપ, देखिए बता दूं कि चौथे दौर की बातचीत जो है वो शुरू हो चुकी है. तकरीबन 20 मिनट बीत चुका है. केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर और पीयूष गोयल बैठक में मौजूद हैं और बैठक से ठीक पहले मंत्रियों की अपने मंत्रालय के अधिकारियों के साथ बैठक हुई थी, जिसमें कहीं ना कहीं जो किसानों की मांग थी उस पर किस तरह से लचीला रुख अख्तियार किया जा सकता है उस पर चर्चा की गई. तो हमारे सूत्र बता रहे हैं उसके मुताबिक आज कोई सकारात्मक हल निकल सकता है जो किसान आंदोलन है और किसान की जो मांग है. जो संभावना जताई जा रही है कि एमएसपी को लेकर जिस तरीके से किसान लगातार अड़े हुए हैं कि इस पर कोई सरकार की तरफ से संशोधन किया जाए, तो आज हो सकता है कि सरकार एमएसपी को लेकर कोई ठोस और लिखित में किसानों को आश्वासन दे सकती है. और संभावना है कि अगर लिखित में अगर किसी तरह का आश्वासन होता है तो बाद में कानून में भी बदलाव किया जा सकता है. જી બિલકુલ, બહુત બહુત શુક્રિયા આપકા હમારે સાથ જુડને કે લીએ, સારી જાણકારી દેને કે લીએ. તો ખાસ આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પહેલાં પણ ત્રીજા તબક્કાની જે ચર્ચા હતી તેમાં કોઈ નિષ્કર્ષ ન આવી શક્યો, તે પણ ખૂબ લાંબી બેઠક હતી. આજે પણ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે 3 નવા કૃષિ બિલ જે આવ્યા હતા, ખેડૂતોને લગતા કાયદા આવ્યા હતા, તેને લઈને ખેડૂતો સતત પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તેથી આખરે હવે તેમની સાથે ચર્ચા ચાલી રહી છે અને આજે ચોથા તબક્કાની આ ચર્ચા છે કે જે અત્યારે ચાલી રહી છે. આ બંને વખતે જે મડાગાંઠ અત્યારે સર્જાઈ છે તેનો વચ્ચેથી શું રસ્તો નીકળી શકે તે માટે થઈને આ ચર્ચા ચાલી રહી છે. આ તરફ કૃષિ કાયદાના વિરોધમાં હવે સુરત ખેડૂત સમાજ હાજગીરપુરા ઓફિસે વિરોધ નોંધાવવા પહોંચ્યો. આગામી મિનિટોમાં તેઓ સુરત ઓફિસ પહોંચવા જઈ રહ્યા છે. સુરતની કલેક્ટર ઓફિસ ખાતે તેઓ ખેડૂતો આવે તે પહેલાં કલેક્ટર ઓફિસ ખાતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ખેડૂતો આવે તે પહેલાં જ કલેક્ટર ઓફિસના ગેટ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ તરફ ગીર સોમનાથની વાત કરીશું, જ્યાં કોડીનારમાં ખેડૂતોનો હોબાળો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો જોવા મળી રહ્યો છે. મગફળીના ભાવને લઈને સતત હોબાળો અહીં જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ યાર્ડમાં મગફળીની હરાજી બંધ કરાવી દીધી છે. 20 કિલોના ભાવ 700 રૂપિયા બોલવામાં આવતા ખેડૂતો ભડકી ગયા છે, ત્યારે મગફળીની હરાજી ખેડૂતોએ બંધ કરાવી દીધી છે. કારણ કે 700 રૂપિયા એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી, આ કારણે થઈને એક મણના 700 રૂપિયા બોલવામાં આવતા ખેડૂતોએ આ હરાજી બંધ કરાવી છે. આ તરફ તાપીના કાંતિ ગામિતને ત્યાં ભીડના મામલામાં હવે 18 લોકોને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવનાર છે. એસપી ઉષા રાડાને આ તપાસ સોંપાઈ, જેથી તેઓ સોનગઢ પોલીસ મથકે પહોંચી ગયા છે અને સોનગઢ પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે, ભારતીય જનતા પાર્ટીના નેતા કાંતિ ગામિતને ત્યાં હજારોની ભીડ એકઠી થઈ હતી, જેને લઈને હવે સોનગઢ પોલીસ મથક ખાતે કાર્યવાહી હાથ ધરાશે. તો આ સમગ્ર મુદ્દામાં હવે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવનાર છે. કુલ 19 લોકો છે કે જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 18 લોકો છે જેમની સામે ગુનો દાખલ થયો છે, જેમાં કાંતિ ગામિત પોતે પણ સામેલ છે, જેથી તેમને સૌ કોઈને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંવાદદાતા કેતન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કેતન, બિનજામીનપાત્ર ગુનો છે, જેથી જામીન મળવાની તો કોઈ આશા નથી, પણ આગળ બીજી કઈ કાર્યવાહી થઈ શકે? જી, યસ, ચોક્કસ વાત કરું તો તાપી જિલ્લાની અંદર માજી મંત્રી કાંતિ ગામિત નેતા ભીડના મામલે ગઈકાલે જે 308 નંબરની કલમ ઉમેરાઈ હતી આઈપીસીએલની, આઈપીસીની, જે અંતર્ગત બિનજામીનપાત્ર ગુનો હોય
જેના અંતર્ગત 18 જણની અટકાયત એટલે ધરપકડ કરી હતી સોનગઢ પોલીસે. પણ સમગ્ર મામલાની તપાસ સુરત જિલ્લા ડીએસપી ઉષા રાણાને તપાસ સોંપવામાં આવી હતી અને આજ રોજ ઉષા રાણા પણ સોનગઢ પોલીસ મથકે પહોંચ્યા છે, આરોપી સાથે પૂછતાછ કરી છે. એટલે ત્યારબાદ અત્યારે આ થોડા સમયની અંદર એટલે કોર્ટની અંદર આ 18 આરોપીને રજૂ કરવામાં આવશે અને રજૂ કર્યા બાદ પોલીસ રિમાન્ડની પણ માંગણી કરશે અને કોર્ટ નામદાર કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે એ કોર્ટમાં રજૂ કર્યા બાદ હાલ ખબર પડશે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી આપવા માટે. તો હવે જે રીતે તાપી ખાતે આ સમગ્ર જે કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં હજારોની ભીડ એકઠી થઈ હતી તેને લઈને હવે કોર્ટમાં આજે કાંતિ ગામિત સહિતના કુલ 18 લોકોને રજૂ કરવામાં આવશે.